નમસ્કાર દર્શક મિત્રો, જ્ઞાન ભક્તિની અમારી વિશેષ રજૂઆત શક્તિ આરાધનામાં આપનું સ્વાગત છે. હું છું મનીષા. માં આદ્ય શક્તિની સાધના, આરાધના અને ઉપાસનાનું પર્વ નવરાત્રિ ચાલી રહે છે અને આ સમયમાં કરેલી માની આરાધનાનું ફળ અનેક ગણું મળે છે. તો આ પાવન અવસરે માની કેવી રીતે આરાધના કરી સફળતા પ્રાપ્ત કરી શકાય તે વિશે અચૂક શાસ્ત્રોક્ત વિધાન સંસ્કૃત આચાર્ય વિનોદ પંડ્યા પાસેથી જાણીશું. હિરણ્યવર્ણાંભરિણીં સુવર્ણરજતસ્રજાં ચંદ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મહાવહ તાં મહાવહ જાતવેદો લક્ષ્મી મનપગામિનીં. જે રીતે ચોમાસામાં વાવેલું બીજ સુંદર રીતે ઉગી નીકળે છે તેવી જ રીતે નવરાત્રી એવો સમય છે કે આ સમયમાં કરેલી માની આરાધના અને ઉપાસનાનું અચૂક ફળ મળે છે. તો આપને નિષ્ફળતા મળતી હોય, ઉચ્ચ અભ્યાસ છતાં પણ નોકરી ન મળતી હોય અને નિષ્ફળતાથી નિરાશ થયા હોય તો આ સમયમાં દુર્ગા સ્ત્રોતનો પાઠ કરો, અચૂક સફળતા મળશે. તો દુર્ગાની આરાધનાના કેટલાક શાસ્ત્રોક્ત વિધાન સંસ્કૃત આચાર્ય વિનોદ શાસ્ત્રી પાસેથી જાણીએ. નમસ્તે સૌ દર્શક મિત્રોને, જય અંબે, જય મહાકાલી, જય મહાલક્ષ્મી, જય મહા સરસ્વતી, જય ખોડિયાર, જય ચામુંડા, સર્વ દેવી તત્વને પ્રણામ. આવો સાથે મળી માનું યજન કરીએ, કઈક ઉપાય જાણીએ. ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલિની, દુર્ગા ક્ષમા શિવા ધાત્રી, સ્વાહા સ્વધા નમોસ્તુતે. માનું યજન તો આદ્ય ગુરુ શંકરાચાર્યને પણ કરવું પડ્યું. જ્યારે શિવ તત્વની જાણકારી ન થઈ ત્યારે શિવ તત્વની જાણકારી માટે માના ચરણમાં જવું પડ્યું, ત્યારે શિવ તત્વની જાણકારી થઈ. આપણે નાના હોઈએ ત્યારે આપણી ઓળખાણ કોણ કરાવે? કાકા, મામા, દાદા, માં કરાવે. એમ શિવ તત્વની જાણકારી માટે આદ્ય ગુરુ શંકરાચાર્યજી પણ માના ચરણમાં ગયા. ન તાતો, ન માતા, ન બંધુર, ન દાતા, ન પુત્રો, ન પુત્રી, ન ભૃત્યો, ન ભરતા, ન જાયા, ન વિદ્યા, ન વૃત્તિર્મમૈવ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, માતા ભવાની, જનકો ભવાની, બંધુર ભવાની, ભગિની ભવાની, ગોત્રમ ભવાની, સ્વકુલમ ભવાની, વિના ભવાની નહિ કિંચિદસ્તિ. કેટલા બધા સ્તોત્ર એ શંકરાચાર્યજીએ મા ભગવતીની રચના કરી છે. કેટલાય બધા સ્તોત્ર છે આદ્યગુરુ શંકરાચાર્યજી, કારણ કે શિવ તત્વની જાણકારી એ માએ કરાવી છે આદ્યગુરુ શંકરાચાર્ય. તો આજે હું આપને એક સુંદર ઉપાય બતાવીશ કે આજનો ઉપાય છે યુવાનો માટે, જેને બીકોમ કર્યું છે, એમકોમ કર્યું છે, ત્યાર પછી બીસીએ કર્યું છે, પીએચડી કર્યું છે, નોકરી મળતી નથી અથવા કોઈ જગ્યાએ સફળતા મળતી નથી, ઇન્ટરવ્યુમાં જઈએ છીએ પણ કઈ જવાબ આવતો નથી, તો એવા જે યુવાનો છે, આજકાલ શિક્ષિત બેકારી બહુ વધી ગઈ છે અને મને એટલું બધું દુઃખ થાય છે કે આ બાળકોને ભણાયા શા માટે? એક જગ્યા હોય અને એમાં ઇન્ટરવ્યુ આપવા 500 બાળકો આવે તો નોકરી પ્રાપ્ત કરવા માટે, વ્યવસાય પ્રાપ્ત કરવા માટે આજે હું દરેક મારી દીકરીઓ, દરેક યુવાનો એને એક ઉપાય બતાવીશ અને ઉપાય જરૂર કરવાનો છે અને ઉપાય કરશો તો જરૂર તમારી મનોકામના પરિપૂર્ણ થશે. ઉપાય લખી લેશો. સવારે સ્નાન વગેરે કર્યા પછી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી, કાળા કે બ્લુ કલરના વસ્ત્ર પહેરવાના નથી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી માતાજીની સામે દેવ સેવામાં બેસવાનું છે. દેવ સેવામાં બેઠા પછી તમારા જે ઘરના દેવો છે એને પ્રણામ કરવાના છે. પ્રણામ કર્યા પછી તમારે 3 વસ્તુ લેવાની છે જમણા હાથમાં. તમારા જમણા હાથની અંદર 1 લવિંગ લેવાનું છે, 1 સોપારી લેવાની છે, નાના નાની સોપારી, અને 1 ઈલાયચી લેવાની છે. 1 લવિંગ, 1 સોપારી અને 1 ઈલાયચી,
એ જમણા હાથમાં લઈ અને મુઠ્ઠી વાળી દેવાની છે. મુઠ્ઠી વાળ્યા પછી આંખો બંધ કરવાની છે. આંખો બંધ કર્યા પછી કોનું ધ્યાન કરવાનું છે? સૂર્યમંડળનું. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. સૂર્યમંડળમાં માતાજી રહેલા છે અને માડી તારું કંકુ ઢળ્યું ને સૂરજ ઉગ્યો, જેના પ્રકાશથી સૂરજ પણ પ્રકાશિત થાય છે. તો સૂર્યમંડળની અંદર બેઠેલા માં ભગવતી કુષ્માંડા જેને કહેવાય છે, તો ભગવતીનું અષ્ટભુજાનું ધ્યાન કરવાનું છે અને આંખો બંધ કરી મંત્ર લખી લેશો. એ મંત્ર તમારે 108 વાર સૂર્યમંડળનું ધ્યાન કરી જમણા હાથની અંદર સોપારી લવિંગ અને ઇલાયચી રાખી અને બોલવાનો છે. મંત્ર લખી લેશો. હે માં, હે માં સૂર્યમંડળ વાસિની, હે માં સૂર્યમંડળ વાસિની, મમ મનોકામના, મમ મનોકામના પૂરય, પૂરય. પમા દીર્ઘવ કરવાનું છે. પૂરય, પૂરય. ફરીથી એક વાર. હે મા સૂર્યમંડળ વાસિની, મમ મનોકામના પૂરય, પૂરય. આ રીતે 108 વાર સૂર્યમંડળનું ધ્યાન કરી અને ત્યારબાદ એ જે ત્રણ વસ્તુ છે એ એક તમારું જે પાકીટ હોય એની અંદર મૂકવાની છે. એક નાનું કપડું લેવાનું છે, લાલ કે પીળા કલરનું, એની અંદર એ ત્રણ વસ્તુ મૂકી દેવાની છે. અથવા પ્લાસ્ટિકની બેગ લેવાની છે નાની, એમાં એ ત્રણ વસ્તુ મૂકી દેવાની છે. બે આંખે લગાવવાની છે, મસ્તકે લગાવવાની છે અને સદાય પાકીટમાં રાખવાની છે. તમારું મનોબળ વધે, જ્યારે પણ ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે સાથે લઈને જજો. તમે જોજો, ઇન્ટરવ્યૂ આપતા પહેલાં બે આંખે લગાવજો. તમને માની કૃપાથી નોકરી મળશે, મળશે ને મળશે. એ પોટલી પાકીટમાં મૂક્યા પછી તમારે હાથમાં કળશ લેવાનો છે. કળશમાં જળ ભરવાનું છે અને જળ ભર્યા પછી ખુલ્લા મેદાનમાં કે ધાબામાં જવાનું છે અને 12 વખત બોલવાનું છે. ઓમ આદિત્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ. એ બોલી અને જળ અર્પણ કરવાનું છે. આ કર્મના દાતા કોણ છે? સૂર્યનારાયણ ભગવાન. જન્મકુંડળીમાં દસમ સ્થાન સૂર્યનું છે અને માતા પિતાના પણ કારક છે, વ્યવસાયના પણ કારક છે. એને વ્યવસાયનું સ્થાન કહેવાય છે, કર્મસ્થાન. તો તમારું કર્મ જરૂર ખીલશે. પણ વિદ્યાર્થી મિત્રો, આ બને તો સિક્રેટ રાખજો. એ જે પોટલી છે એ કોઈના હાથમાં ન આપતા અથવા જમીન ઉપર ન મૂકતા, એ તમારી પાકીટમાં જ રાખજો. અને કોઈનો હાથનો સ્પર્શ થશે તો એનો પાવર જતો રહેશે. અને જ્યારે પણ તમે સારા કામે જાઓ કે ઇન્ટરવ્યૂ આપવા જાઓ, અરજી કરો, ત્યારે જરૂર બે આંખે લગાવી પોતાની પાસે લઈ અને પછી જજો. આ સિદ્ધ પ્રયોગ છે. તો આવતીકાલે પણ સાથે મળીશું. સાથે મળી અને કોઈ સુંદર ઉપાય અને એ પણ શાસ્ત્રીય ઉપાય એની આપણે ચર્ચા કરીશું, સત્સંગ કરીશું. ત્યાં સુધી મારા સૌ દર્શક મિત્રોના હૃદયમાં બેઠેલા માં અંબા, માં મહાકાલી, માં મહાલક્ષ્મી, માં મહાસરસ્વતી, ચામુંડા, ભગવતી ખોડિયાર, સર્વદેવીને પ્રણામ. જ્ઞાન ભક્તિમાં હાલ સમય થયો છે એક વિરામનો અને વિરામ બાદ મોઢેશ્વરી ધામનો મહિમા